सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्म छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मंदहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामी नारायण सदगुरु आधारण स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर्व सातमो ने तरंग सुंतारी शेमा विष्णुगर ने कथा लखे से भगवान ने विष्णुगर ने अंदर निकडेली सवारी विष्णुगर ना हरि भक्तों जे भगवान प्रत्येनो प्रेम विष्णुगर ने जे सोभा छे इने स्वामी लखी छे आगड़ आवे स्वामी पूर्व सातमो ने तरंग 48 में लखे छे मुक्त मुनि उत्तम राजा ने कथा संभळावे छे श्री हरि को विनय करे वडनगर के हरिजन पधराए निज पुर प्रति परम स्नेह कर मन पदराए निज पूर प्रति परम स्नेह कर मन सो बात अब कहत हो मुक्त मुनि जिमिकीन गढ़पुर में उत्तम रूप प्रति रही के तेक दिन गढ़पुर में उत्तम रूप प्रति रही के तेक दिन वडनगर ना हरि भक्तोए श्री हरि नी प्रार्थना करी दिल नी सर्वोच्च प्रेम भावना थी तेमने श्री हरि ने पोताना पुरमा पधराव्या सदगुरु मुक्तानंद स्वामी ए गढ़पुर मा केटलाक दिवस रोकाई ने दरबार दादा खाचर ने जे वडनगर नी लीला नी वात कही हती ए वात ने हवे कहू छू આવું આધારાનંદ સ્વામી લખે છે શ્રી હરિ જે વર્ષમાં સ્વધામ પધાર્યા હતા તે સમયે બધા સંતો ગઢપુરમાં રહ્યા હતા સ્વામી કહે છે હું વડનગરની વાત કહું છું અને સ્વામી વડનગરની વાત લખતા લખતા મહારાજના ચરિત્રોના વિહંગ અવલોકન પર પહોંચી ગયા છે પાછલા જે મહારાજના ચરિત્રો છે એ ચરિત્રો બધાએ સ્મૃતિ કરવાની અંદર સ્વામી રત થઈ ગયા છે મોટા પુરુષોનું આ નેચરાલિટી છે આ ગ્રંથને બહુ જ નેચરલ અતિ નેચરલ બનાવ્યો છે ભક્ત ચિંતામણી ગ્રંથ અતિ નેચરલ છે અમુક અમુક ગ્રંથોની રચના એ ગ્રંથોનું વાંચન કરતા ખ્યાલ આવે કે મોટા સત્પુરુષોએ બહુ કાંઈ ગોઠવવા માટેનો પ્રયત્ન નથી કર્યો આ મોટા સત્પુરુષો આ ગ્રંથોને લખ્યા એ કેવળ પોતાના અને મુમુક્ષુના સુખને અર્થે લખ્યા આ ચરિત્રો દ્વારા આપણા જેવા અનેક મુમુક્ષુ મોક્ષના માર્ગે ચાલે એટલા માટે લખ્યા પોતાના કોઈ નામ ગ્રીનિશ બુકમાં લખાય પોતાની કોઈ પૂજા કે પ્રતિષ્ઠા થાય
પોતાનું બહુ મોટું સન્માન ગણાય, પોતે બહુ મોટા ગણાય એને અર્થે એમણે આ ગ્રંથો લખ્યા નથી. આ ગ્રંથો કેવળ ને કેવળ એમણે પોતાના કલ્યાણને અર્થે લખેલા છે, પોતાના એટલે જીવોના કલ્યાણને અર્થે. આ ગ્રંથો એમણે કેવળ ને કેવળ પોતા ઉપર ભગવાન રાજી થાય એટલે લખેલા છે. આ ગ્રંથો એટલા માટે લખ્યા છે, જો આ ગ્રંથો આવા મોટા પુરુષોએ ન લખ્યા હોત, આ ગ્રંથો જો મોટા પુરુષે આવી રચના ન કરી હોત તો જીવોનું આત્યંતિક કલ્યાણ સહજ ન થાત. એટલે આ જે ગ્રંથો છે એની જે રચના છે એ કેવળ ને કેવળ જીવોના કલ્યાણને અર્થે થયેલી છે. સંતોએ ભગવાનના રાજીપાને અર્થે કરેલી છે, પોતાની કોઈ પ્રત પ્રતિષ્ઠા કે નામના માટે એમને આ ગ્રંથોની રચના કરેલી નથી. શ્રીહરિ જે વર્ષમાં સ્વધામ પધાર્યા હતા તે સમયે બધા સંતો ગઢપુરમાં રહ્યા હતા. હવે સ્વામી જે વાત કરે છે ને એ વાત બધી પાછલી કરે છે. વડનગરની વાત સ્વામીને અત્યારે સ્મૃતિની અંદર હશે, પણ સ્વામીને પાછલી લીલાઓને યાદ કરવાનો હૃદયમાં એક ભાવના પ્રગટ થઈ એટલે સ્વામીએ બે કડી વડનગરની લીલા કહું છું આવું લખી, અને હવે મહારાજનું જે પાછલા ચરિત્રો છે એ બધા ચરિત્રોને અત્યારે સ્વામી યાદ કરે છે. શ્રીહરિ જે વર્ષમાં સ્વધામ પધાર્યા હતા તે સમયે બધા સંતો ગઢપુરમાં રહ્યા હતા અને સૌને ઘણો જ શોક થયો હતો. બહુ શોક થયો હતો મહારાજ ધામમાં જવાના. જ્યારે શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા ત્યારે બધાને બહુ શોક થઈ ગયો હતો. કોઈના પ્રાણ પંખેરું રહે એવું રહ્યું નહોતું, એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. એવી પરિસ્થિતિની અંદર આ બધાય ભગવાનના બધાય સંતો ભક્તોને મહારાજે કથા વાર્તા સંભળાવી હતી, અને કથા વાર્તા સંભળાવી મારે મહારાજની કથા વાર્તા મુક્તાનંદ સ્વામીએ સંભળાવી હતી બધાયને, અને મહારાજના ચરિત્રો કહી અને બધાયને રાજી કર્યા હતા. બધા સંતો ગઢપુરમાં રહ્યા હતા, સૌને ઘણો જ શોક થયો હતો. અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી બંને આચાર્યોને શ્રીહરિના દત્તપુત્ર સમજીને તેમણે પણ શ્રીહરિના ચરિત્રો સંભળાવ્યા હતા, જે નિમિત્તે શ્રીહરિનો અવતાર થયો હતો તેની તો કોઈને લગારે ખબર જ નથી. જો નિમિત બય હરિ અવતારા સો કોઈ કો ગમ નહીં લગારા, દુર્વાસા કે સાપ કર જે હા, દુર્વાસા કે સાપ કર જે હા, ધર્મ દેવ બય પ્રગટ તે હા, ધર્મ દેવ બય પ્રગટ તે હા. જે નિમિત્તે શ્રીહરિનો અવતાર થયો હતો તેની તો કોઈને, શ્રીહરિ જે વર્ષમાં સ્વધામ પધાર્યા હતા તે સમયે બધા સંતો ગઢપુરમાં રહ્યા હતા, સૌને ઘણો જ શોક થયો હતો. અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી બંને આચાર્યોને શ્રીહરિના દત્તપુત્ર સમજીને તેમણે પણ શ્રીહરિના ચરિત્રો સંભળાવ્યા હતા, જે નિમિત્તે શ્રીહરિનો અવતાર થયો હતો તેની તો કોઈને લગારે ખબર જ નથી. મહારાજનો આ પૃથ્વી ઉપર અવતાર પોતાનું સર્વોપરી સ્વરૂપ સમજાવવા માટે થયો હતો. આધારાનંદ સ્વામી કહે છે, જે નિમિત્તે મહારાજનો અવતાર થયો એ ઝાઝા લોકોને ખબર નહોતી. કોઈને લાગ્યું કે સ્વામિનારાયણ આવ્યા છે, બહુ મોટા સાધુ છે, બહુ મોટા એક સંપ્રદાયના આચાર્ય છે. કોઈને લાગ્યું કે ભગવાન છે, પણ કેવડા મોટા ભગવાન છે. મહારાજ સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, એ તમામ લોકોને ખબર નહોતી પડી. આજે પણ શ્રીજી મહારાજના જીવન ઉપર ઘણા લોકો સારી સારી ફિલોસોફી કરતા હોય છે, સંપ્રદાય સિવાય પણ લોકો કરતા હોય છે. એ કોઈ ઘણીક વખત સત્પુરુષના સંગ વિના એમ જાણે કે મહાપુરુષ હતા, સાધુ હતા, આટલો જ ખ્યાલ આવે છે. ભગવાનના સ્વરૂપને ઓળખવા, ભગવાનના સ્વરૂપને જેને ઓળખેલું હોય એવા સત્પુરુષની જરૂર પડે,
અહીં કે છે જે નિમિત્તે ભગવાનનો અવતાર થયો હતો એની તો કોઈને લગારી ખબર જ નથી. જે દુર્વાસાના શાપથી ધર્મદેવ પ્રગટ થયા હતા તે રીતે જે નિમિત્તે ભક્તિદેવી પ્રગટ થયા હતા અને બંને મળીને ઘણું તપ કર્યું એ રીતે જ અનંત મુનિઓએ દેહ ધર્યા અને બીજા મુક્તો પણ અનંત આવ્યા. બધેથી મુક્તો, ધામ ધામના મુક્તો આ પૃથ્વી પર પધાર્યા. જ્યારે શ્રીજી મહારાજ આવે ને ત્યારે આ ગ્રંથના આરંભમાં એ બધી વાત કહી છે. હરિભક્તો આગળ તે બધી વાત સાક્ષાત પ્રસિદ્ધ કરી છે. સ્વામીએ કીધું આ ગ્રંથના આગળ શરૂઆતમાં આ બધી વાતો કરી છે. સ્વામી આ બધું છે ને વચ્ચે વચ્ચે રિપીટેશન કરાવે છે, ભૂલી ના જવાય. ઘણીક વખત એવું થાય કે કથા સાંભળતા અત્યારે આપણે પૂર 7મું પહોંચ્યા છે, આના તો પૂર 28 છે. 28 પૂર છે, હજુ પૂર 7મું ને તરંગ 48 ચાલે છે અત્યારે. હવે પૂર 28 જ્યારે આવે એ કેટલા વર્ષો થાય? ઘણા વર્ષો થાય. આ કથા હરિચરિતમૃત સાગરની આપણે 2014માં સ્ટાર્ટ કરી હતી, અત્યારે 2018 હાલે છે, 4 વર્ષ થયા. હજુ સુધી પૂર 7મું ને તરંગ 48 ઉપર આપણે છીએ, તો પૂર 28 સુધી પહોંચવાનું હોય કેટલું થાય? આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે આ 2 શ્રોતા અડગ હરિચરિતમૃત સાગર પૂરું કરી દે ટેક સુધી. હા એવું છે ને, તે સારું ને. એટલું આપણે હો પૂરા કરીએ ત્યારે પૂરું થઈ રહે. 4થો ભાગ થયો છે, હજુ 3 ભાગ કાઢવાના બાકી છે. એટલે આ વચ્ચે વચ્ચે સ્વામી બધું રિપીટેશન કરાવે છે, ભૂલી ના જોઈએ કે આગળ શું કથા કરી, આગળ શું કથા થઈ હતી. કારણ કે આપણે આમ હાલ્યા જઈએ ને પાછળ પછી બધું ભૂલાતું જાય, એટલે સ્વામી રિપીટેશન કરે છે શોર્ટમાં. આ ગ્રંથના આરંભમાં તે બધી વાત કહી છે. હરિભક્તો આગળ એ બધી વાત સાક્ષાત પ્રસિદ્ધ કરી છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીને શ્રીહરિએ જે વાત કહી હતી એ બધી વાત યાદ રાખી છે. મુક્તાનંદ સ્વામીએ એક કે એક વાતને યાદ રાખી છે. આ આખો ગ્રંથ છે ને એ લખ્યો છે આધારાનંદ સ્વામીએ, પણ આના એક એક શબ્દ આધારાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામી થકી સાંભળ્યા છે. આ બધું યાદ રાખવાનું કામ મુક્તાનંદ સ્વામીએ કર્યું છે, અને મુક્તાનંદ સ્વામી પાસેથી યાદ રાખવાનું કાર્ય આધારાનંદ સ્વામીએ કર્યું છે, ત્યારે આટલો ગ્રંથ લખાયો છે. પણ એ યાદશક્તિ કેટલી પ્રબળ હશે, આટલા બધું યાદ રાખ્યું, એક એક ગામની લીલા, ક્યાં હાથી નીકળ્યો ને ક્યાં ઘોડો નીકળ્યો ને ક્યાં કોણ મળ્યું ને કેટલા ગામના હરિભક્તો હામાં આવ્યા, સવારી કેવી નીકળી, શોભા કેવી થઈ હતી, આટલો મોટો ગ્રંથ લખવો મનુષ્યથી કે બુદ્ધિથી લખાય એવો નથી. કેવળ મહારાજની કૃપાથી. મહારાજ સ્વયં જ્યારે કલમ ઉપર બેસે, મહારાજ સ્વયં જ્યારે બુદ્ધિમાં બિરાજિત થાય, ત્યારે જ આવા ગ્રંથોની રચના થઈ શકે. સદગુરુ મુક્તાનંદ સ્વામીને શ્રીહરિએ જે વાત કહી હતી એ બધી વાત યાદ રાખી છે. શ્રીહરિનો પ્રાદુર્ભાવ અને તે પછીના 11 વર્ષના ચરિત્ર રામ પ્રતાપજી મહારાજ અને સુવાસીની બાઈ જાણતા હતા. આ બધા ચરિત્રોનું કેવી રીતે કલેક્શન થયું, કારણ કે મહારાજની બાળલીલાઓ છે એને સમાધિનિષ્ઠ એવા સ્ત્રી ભક્તો હતા, એવા સંતો હતા જે મહારાજ પ્રગટ થયા ત્યારથી મહારાજને જોતા. પણ ઝાઝા ભાગના ચરિત્રો જે મહારાજના બાળપણના છે, 11 વર્ષ સુધીના મહારાજ છપ્પયાને અયોધ્યામાં રહ્યા, ઘરનો ત્યાગ કર્યો, ત્યાં સુધીના જે ચરિત્રો હતા ને રામ પ્રતાપજી અને સુવાસીની ભાભી બહુ સારી રીતે જાણતા. એટલે ધર્મકુળ જ્યારે આ સત્સંગમાં આવ્યું ત્યારે લાડુબા જીવુબા જેવા જે મોટા બહેનો હતા એમને શું કર્યું કે સુવાસીની ભાભી પાસેથી મહારાજના બાળ ચરિત્રોનું કલેક્શન કર્યું. રામ પ્રતાપજીની ઈચ્છારામ ભાઈ પાસેથી સંતોએ બધા ચરિત્રોનું કલેક્શન કર્યું કે તમે જે જે ચરિત્રો જોયા હોય એ કહો. એ જે જે એમને સ્મૃતિ આવતી ગઈ એ ચરિત્રો એમને કીધા, એ સંતોએ અને આવી મોટી બાઈઓએ સત્સંગની એને નોંધ્યા, એને યાદ રાખ્યા, એ ખરડાઓ પછી પાછા આપલે કર્યા અને એની અંદરથી મહારાજના બાળ ચરિત્રો મળ્યા. નહીં તો સ્વાભાવિક છે કે મહારાજનું બાળપણ છપ્પે અને અયોધ્યામાં વીત્યું હોય તો ત્યાં આગળ તો પ્રત્યક્ષ કોઈ બાજુમાં તો આ લોકો જ હતા, એટલે એમને જેટલા ચરિત્રોનું જ્ઞાન હોય એટલું કોઈને ના હોય.
એ ચરિત્રોને જોયા અને મહારાજ દિવ્ય દ્રષ્ટિ જેને આપેલી હતી એ સંતોને બધા ચરિત્રો દેખાતા. ભૂમાનંદ સ્વામીનો આખો ઘનશ્યામ લીલામૃત ગ્રંથ છે. મહારાજના બાળ ચરિત્રો આપણે સાંભળ્યા ના હોય, વિચાર્યા ના હોય એવા મહારાજના ચરિત્રો છે. અહીં આગળ પૂજ્ય શ્રીજી સ્વામીએ કથા સવારની કરેલી છે એની, આખા ગ્રંથની. એમાં મહારાજના બધા બહુ સર્વોપરીના ચરિત્રો લખ્યા સ્વામીએ. એ બધાએ આવી રીતે ધર્મકુળ આવ્યું ત્યાર પછી બધા સાંભળીને લખેલા છે. ઈચ્છારામભાઈ પણ કંઈક જાણતા હતા, કારણ કે નાના હતા મહારાજથી, એટલે એમને પણ એમની સમજણ આવી ત્યાર પછી બધો ખ્યાલ આવતો હતો. એવા ચરિત્રો એ પણ જાણતા હતા. તેઓ જે જાણતા તે કહેતા. સુવાસીની બાઈ પણ હરિભક્ત બાઈઓ આગળ હરિના ચરિત્રોની વાતો કહેતા. આ દેશમાં શ્રી હરિએ જે ચરિત્ર કર્યા તેને જીવુબાઈ તેમને કહેતા હતા. અને જીવુબાઈ રાજબાઈ ને લાડુબાઈ હરિ કે ચરિત્ર રખે બહુત યાદા, લોજપુર મે હરિ જે દિન સે રહાદા, મુક્ત મુનિ સંગ રહે જેહી બાતે, તે સમય મૂર્તિ જેસી રહાતી, તે સમય મૂર્તિ જેસી રહાતી. ત્રણેવ જીવબા, રાજબા અને લાડુબા એ ત્રણેય શ્રીહરિના ચરિત્રોને બહુ યાદ રાખ્યા હતા. અને જે દિવસથી શ્રીહરિ લોજપુરમાં આવીને રહ્યા હતા, મુક્તાનંદ સ્વામીની સાથે જે રીતે રહ્યા હતા, એ સમયે જેવી મૂર્તિ હતી અને સત્સંગમાં જેવું હેત રાખતા હતા, એ બધા ચરિત્રોને તે રીતે જ યાદ રાખ્યા હતા. ચરિત્ર છે ને ભવસાગર તરવા માટેનું જહાજ છે, મોટું જહાજ. ભવસાગર દરિયો તરવો હોય તો નાનું છાબડું લઈને તરવા જઈએ તો ડૂબી જઈએ, પણ મોટું સ્ટીમર હોય જમ્બો, આખા ગામના ગામ હમાઈ જાય એવું સ્ટીમર હોય, એ સ્ટીમરમાં બેસી જઈએ તો સમુદ્ર તરી જઈએ. એવી રીતે આત્યંતિક કલ્યાણ માટે અને ભગવાન સુધી પહોંચવા માટે સૌથી સરળમાં સરળ અને બેસ્ટમાં બેસ્ટ, જેની અંદર જાજી બુદ્ધિની જરૂર ના પડે, જાજા તત્વજ્ઞાનની જરૂર ના પડે, જાજી પ્રકારની સમજણની જરૂર ના પડે, એવી જો કોઈ વાત હોય તો ભગવાનના ચરિત્રો છે. ભગવાનના ચરિત્રોને સાંભળવાનો અને ભગવાનના ચરિત્રોને યાદ રાખવાનો જેને જેટલો અભ્યાસ, એના અંતરમાં સુખ એટલું જ વર્તે. બહુ જ્ઞાન માર્ગની અંદર છે ને જાજાએ ઉતરવું નહીં. જ્ઞાન માર્ગ તો કેટલો, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સમજાયને, આનાથી વધારે જ્ઞાનની કોઈ જરૂર નથી. આ મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી, આટલું સમજાઈ જાય એટલે બધું તત્વજ્ઞાન આવી ગયું. જાજા તત્વજ્ઞાનનો ગૂંચવાડો જાજા લોકોએ કરવો નહીં. જેને ભગવાને વિશેષને થોડી વિશાળ બુદ્ધિ દીધી હોય અને કાંઈક સમજી શકે એવો હોય, કાંઈક છાંટા જાય એવા હોય અને એ તત્વજ્ઞાનનું સમજે તો વાંધો નહીં. એ ગરીબ ભગત તે જ્યારે પ્રશ્ન કરે ને ત્યારે કે સ્વામી આ જીવ ઈશ્વર માયા ભ્રમ ને પરબ્રહ્મ ને આ બધું છે એની અંદર અક્ષરનું અન્વય સ્વરૂપ ને વ્યતિરેક સ્વરૂપે પ્રથમનું સાતમું જે છે એ સમજાતું નથી. એ તો નથી જ સમજાય એવું, બરાબર છે, ખોટી વાત નથી, સમજવું જોઈએ, જિજ્ઞાસા જોઈએ. અને પ્રથમનું બારમું છે ને એની અંદર બધા લક્ષણો આવે છે, એ તત્વોના લક્ષણો સમજાય એવા નથી, એ સમજવું જોઈએ, ખોટું નથી. અને પ્રથમનું 63મું છે ને એની અંદર જે આખું બધી રચના કીધી છે ને, અને પ્રથમનું 47મું છે ને આકાશની ઉત્પત્તિને લઈનું, એ સમજાતું નથી, એ સમજાય એવા જ નથી, એ સમજાતું નથી. લોયાનું 10મું સમજાતું નથી, લોયાનું 7મું સમજાતું નથી, એ સમજાય એવા નથી. એ એકાંતમાં બેસીને સમજવા માટેના વચનામૃત છે, પણ વાંધો નહીં. પછી હું પૂછું કે વાંધો નહીં, એ તો નથી સમજાય એવા, ચાલો છોડ દો, પણ પ્રથમનું 28મું, પ્રથમનું 29મું, પ્રથમનું 14મું, પ્રથમનું 50મું, પ્રથમનું 21મું, પ્રથમનું 54મું, પ્રથમનું 58મું, પ્રથમનું 67મું, સારંગપુરનું 7મું, સારંગપુરનું 11મું, સારંગપુરનું 10મું, વરતાલનું 5મું, વરતાલનું 10મું, કારિયાણીનું 2જું, આ તો બધા સમજાય એવા છે. તો આ બધા વાંચ્યા,
તો કે ના એ નહીં, આ વસ્તુ સમજવી છે. પણ વાસ્તવમાં તત્વજ્ઞાન છે ને એ બુદ્ધિનો કસ છે. તત્વજ્ઞાન સમજવું જ જોઈએ, ખોટું બિલકુલ નથી. પણ પહેલાં ભગવાનના સ્વરૂપને અને પહેલાં સંતના સ્વરૂપને, આ સત્સંગના સ્વરૂપને બરાબર પાકું કરીને પછી તત્વજ્ઞાનમાં બુદ્ધિ જ આવી જોઈએ. નહીં તો જે એકલું તત્વજ્ઞાન છે એ તો લુખું કરી નાખે માઇન્ડ. ભગવાનમાં ભગવાનના સંતમાં પ્રીતિ ના થાય અને એકલા તત્વજ્ઞાનની અંદર એકની ફિલોસોફીમાં જો પૂગી જાય તો પ્રોબ્લેમ થાય. એટલે પહેલાં ભગવાનનું સ્વરૂપ જે છે સર્વોપરી એ પાકું કરવું. બસ એટલું તત્વજ્ઞાન તો ઘણું થઈ ગયું. બધું સમજાવી સમજાવીને અન્વય વ્યતિરેકનું વચનામૃત હોય કે વિરાટની ઉત્પત્તિનું વચનામૃત હોય, આકાશની ઉત્પત્તિને લઈનું વચનામૃત હોય કે પછી જ્ઞાનીનું લક્ષણ છે એનું વચનામૃત હોય, પણ એ બધાય વચનામૃતનો સાર એટલો છે કે શ્રીજી મહારાજ સર્વોપરી છે, આ સમજાવવું જોઈએ. હવે કોઈ વ્યક્તિ એવો છે કે 5 ક્લાસ ભરે ત્યાર પછી એ પરીક્ષા આપીને પાસ થાય એવો છે, અને એક એવો છે 1 જ ક્લાસ ભરીને પરીક્ષામાં પાસ થઈ જાય છે, તો કેટલા ક્લાસ ભરવા જોઈએ? 1 જ. ભગવાનનું સ્વરૂપ સમજાય છે એ કરવું જોઈએ. સમજાયા પછી જિજ્ઞાસાથી બધી વસ્તુ જાણવી જોઈએ. શ્રીજી મહારાજ બોલ્યા છે બધું સમજવા પ્રયત્ન કરવો જ જોઈએ, પણ પહેલાં મહારાજના સ્વરૂપને સર્વોપરી બરાબર હૃદયમાં ટચ કરીને પછી બીજું સમજવું જોઈએ. અને સેલ્લામાં સેલ્લો અને સુખ વર્તે ને, તમે અન્વય વ્યતિરેક સમજો ને તો સુખ ચોક્કસ વર્તે, પણ એ બહુ જ ઊંચી સમજણને બહુ ઊંચી ભૂમિકામાં જીવે ને એને સુખ વર્તે. બાકી આપણે તો સુખ સામા વર્તે, ભગવાનના ચરિત્રોને યાદ કરીએ, મહારાજે આમ રંગ છાંટ્યો ને, મહારાજે આમ શાક હલાવ્યું ને, મહારાજે આમ ડંકા વડે શાક પીરસ્યું, મહારાજ ઝાડ ઉપર ચડી ગયા, મહારાજ ખભા ઉપર બેસી ગયા, આમાં જ આપણને સુખ વર્તે. સુખ આપણને આમાં જ વર્તે. ઓલી ડોસી ખાટલો લઈને જાતી હતી ને મહારાજે એની હારે ખેંચા ખેંચી કરી, એમાં સુખ વર્તે આપણને. મહારાજ સ્ત્રીના કપડાં પહેર્યા અને સગ્રામ વાઘરીને ત્યાં મહારાજે જે લીલા કરી, એવી લીલાઓને સંભાળી, એમાં સુખ વર્તે આપણને. મહારાજનું સુખ ચરિત્રોમાં છે, તત્વજ્ઞાનમાં નથી. તત્વજ્ઞાન તો ભગવાનનું સ્વરૂપ વધારે પાકું થાય એની સમજણની બેઝ માટે છે ને, એ દરેક માટે પાછું નથી, કારણ કે દરેકનું લેવલ એટલું ના હોય. બાકી તો શ્રીજી મહારાજ પહેલાં વચનાવથી માંડીને છેલ્લા સુધી તત્વજ્ઞાનની જ વાતો કરત ને. મહારાજ તો કેટલું તત્વજ્ઞાન જાણે, પણ શ્રીજી મહારાજે ઠેકથી ઠેક વાતો ના કરી. જ્યારે જ્યારે તત્વજ્ઞાનની વાત વચનાવતમાં આવે ને ત્યારે મહારાજ કે સભા સર્વ શૂન્ય થઈ ગઈ છે, હવે કીર્તન ગાઓ, કીર્તન ગાઓ, કે સભા શૂન્ય થઈ ગઈ છે, એવું મહારાજ બોલતા. કારણ કે તત્વજ્ઞાનનું દરેકનું ભેજું જ નથી કે ને પૂગે. સેલ્લામ સેલ્લો ને સીધો ને સટ રસ્તો ચરિત્રો સંભાળો બસ. મહારાજ પ્રગટ થયા, મહારાજ વન વિચરણમાં ફર્યા, મહારાજે પુલાશ્રમમાં તપ કર્યું, સૂર્યનારાયણને પ્રસન્ન કર્યા, સૂર્યનારાયણ જોડે લીલા કરી, હું તમારી પાસે વરદાન માગું છું. મહારાજ ત્યાંથી ચાલ્યા ગયા, કાળો ને ધોળો પહાડ આવ્યો, ગુફામાંથી જળ આવતું હતું, સામે જવાય એવું નહોતું. મહારાજ ગુફાની અંદર હામી ગુફાએ ચાલ્યા, અંદર મગર કરચલા માછલા બધું તણાતું હતું, સર્પ હતા. મહારાજ હામે ચાલીને હામે નીકળ્યા, પછી રસ્તો મળ્યો, હિમાલય મૂર્તિમાન આવ્યો. મહારાજ 4 દિવસથી ભૂખ્યા હતા, મહારાજને જમાડ્યા. આવું આખી લિંક મહારાજની પ્રાગટ્યથી માંડી મહારાજની તિરોધાન લીલા સુધીની આખી લિંક શોર્ટની અંદર રિપીટેશન કર્યા કરવાની. મહારાજે આમ કર્યું, મહારાજે આમ કર્યું, મહારાજે આમ કર્યું. બીજું, મહારાજના કોઈ વિશેષ ચરિત્રો હોય, આપણને ગમતા હોય એવા ચરિત્રોને યાદ રાખીને, સ્મૃતિ રાખીને એ ચરિત્રોને ઇમેજ, પોતાના માઇન્ડમાં ઇમેજ જોવા માટેનો પ્રયત્ન કરવો. માણસને કરોડોપતિ થવું હોય ને, કરોડોપતિ થયો ના હોય પણ કરોડોપતિ થવું હોય ને, ઇમેજ ઊભી કરે પોતાના માઇન્ડમાં. શું ઊભું કરે? ઇમેજ ઊભી કરે. જોતો હોય, જેને દિવા સ્વપ્ન કહેવાય. આપણે શું કહીએ, એ તો દિવસે જાગતો સ્વપ્ન જોવે છે. અને સ્વપ્નમાં શું જોતો હોય ખબર છે? એ જોવે કે ઓલો મોટો શેઠિયો છે, એને ઘેર 365 ગાડીઓ છે, એક એક દિવસની જુદી જુદી છે, અને એનો આવડા 1 એકરમાં બંગલો છે, એને આટલું આ છે. એટલે પોતે કલ્પનામાં રાચે કે હું પણ એટલા મારો બંગલો હોય, હું ગાડી લઈને ફરતો હોઉં, અને પેલો આવે, આ ગાડી આજ નહીં આવે, કાલ બીજી ગાડી. આવું બધું એને અંદર બધું થાય. આવા દિવા સ્વપ્ન તો તમે કેટલાક જોયા હશે, તમને ખબર હશે, ખબર હશે. જેનો તમને રસ હોય એવા દિવા સ્વપ્ન બધા દેખાય.
દીવા સ્વપ્નમાં જ, અને મોટે ભાગના માણસો દીવા સ્વપ્નમાં જ રાચતા હોય છે. હવ હવ ને જેને જેમાં રસ જાગે ને, જો ભગવાનનો ભગત હોય ને એવા સ્વપ્ન જોવે, મહારાજ અંતકાળ આવશે ને મહારાજ મને કહેશે ચાલ બેટા તૈયાર થઈ જા, હું તને લેવા આવ્યો છું. ભગવાનનો ભગત આવા સ્વપ્ન જોવે, એવા સ્વપ્ન જોવે કે મહારાજ આમ હાલ્યા જાય છે ને હું મહારાજની પાછળ હાલ્યો જઉં છું, હું મહારાજ બેચ છે ને આમ ફરવા ગયા છે ને મહારાજને અમે જમાડ્યા ને રમાડ્યા ને કૂદાવ્યા ને, આવું બધું એને દેખાય. એ એવા દીવા સ્વપ્નમાં હોય, પણ એનું સ્વપ્ન સાચું, કારણ કે ભગવાનનો સંબંધ છે, ભગવાનનો સંબંધ. અને ઓલાનો તો બધા જ સ્વપ્ન ખોટા. એક દુકાન છે, બીજી ચાર દુકાન કરી દઈશ, અને ચાર દુકાન કરીશ પછી અહીંથી આટલી આવક થશે, એ 50,000 આવશે, અને આ બાજુ આમ કરીશ પછી અહીંથી આમ આવશે, અહીંથી. હવે અહીં બેઠા બેઠા તો આખી દુકાનો ઊભી કરી દીધી, પણ અહીં આગળ કોઈક હલાવે, ભાઈ આને તો હલાય, જે બેઠો છે તો હલાય. આ લોકના સ્વપ્ન, આ લોકની કોઈ ઈચ્છાઓ છે એને પણ ઇમેજ દ્વારા વ્યક્તિ અનુભવે છે. અને તમે જુઓ દીવા સ્વપ્નનું સુખ આવે છે, દીવા સ્વપ્નનું પણ અંતરમાં સુખ આવે છે, આવે કે ના આવે? આપણને સરસ મજાના લાડુ બન્યા હોય અને જમવાની ઈચ્છા થઈ હોય, આજે એકાદશી છે ને આજે બન્યા છે, જાયફળ ઇલાયચી ને બધું નાખીને સુગંધ સરસ આવે છે, હવે કાલ બારસ છે, તો કયું દીવા સ્વપ્ન દેખાય? કાલે પાર ના થાય ત્યારે લાડુ જમશું ને એ ટાઢો કોઠો થશે, બે તો જમી જ જવા છે. તે અત્યાર જમવાનું સુખ ન્યા બન્યા છે, હજુ કાલ દેહ રહેશે કે નહીં રહે, બીમાર થઈ જઈશું, હોસ્પિટલાઇઝ થઈ જઈશું, એક્સિડન્ટ થઈ જશે, કાંઈ નહીં. કાલનું જે સ્વપ્ન છે એ જોઈને આજે સુખ વર્તે છે. જે ખોટું છે, નાશવંત છે, એનો પણ જો ઇમેજ દ્વારા સુખ લઈને જીવ સુખ્યો થતો હોય તો જે શાશ્વત છે, જે સાચું જ છે, જે ત્રિકાળા બાધિત છે, ત્રણેવ કાળની અંદર એક સરખું જ છે, જે જોવાનું એ સ્વપ્ન નથી, જે વાસ્તવિકતા છે, જે સત્ય છે, સત્ય એવા પરમાત્મા, એનું કોઈ દિવસે બેઠા બેઠા સ્વપ્ન જોવે ને, દીવા સ્વપ્ન નામ સંકલ્પ વિકલ્પ કરે ને, તો પણ એ સાચું છે, ખોટું નથી. કારણ કે ભગવાન સત્ય છે, સત્સંગ સત્ય છે, બાકી બધું જ ખોટું છે. જે ખોટું છે એની ઇમેજો ઊભી કરે છે, જે સાચું છે એ ઇમેજને કોઈ દિવસ વિચારતો નથી. જીવની બસ આ જ કઠિનાઈ છે. માટે ભગવાનના ચરિત્રોની સ્મૃતિ કરો, ભગવાનના ચરિત્રોને સંભાળી રાખો. આ મુક્તાનંદ સ્વામી અને આ બધા મોટા મોટા સંતોએ બહુ તત્વજ્ઞાનનું ગૂંચવડું નથી કર્યું, એ લખ્યું ખરું. જગ્યાએ જ્યાં જ્યાં જરૂર પડે, ક્યારેક સંપ્રદાયને પ્રસ્થાપિત કરવા માટે જરૂર પડે, બરાબર છે, કોઈ જગ્યાએ વિદવત્તાની જરૂર પડે, લખ્યું. પણ આ ગ્રંથોમાં જાજુ શું લખાનું? ચરિત્ર. ગ્રંથોમાં લખાનું શું? ભક્ત ચિંતામણીમાં તત્વજ્ઞાન તો આવે જ છે, નિષ્કુળંદ કાવ્યમાં તત્વજ્ઞાન આવે છે, આ ગ્રંથ હરિચરિત સાગરમાં તત્વજ્ઞાન આવે છે, આગળ ષઠ ચક્ર ને બધી કેટલી બધી વાતો આવી ગઈ, અતિ અઘરૂપ તત્વજ્ઞાન આવે છે. પણ જાજુ સંતોએ શું લખ્યું? ચરિત્રો. કારણ કે ચરિત્રોથી જીવનું કલ્યાણ જેટલું સહજમાં થાય છે એટલું કોઈ વાતમાં થતું નથી. એક નામ મંત્ર અને બીજું ચરિત્ર, આ બે સહેલામાં સહેલા કલ્યાણના રસ્તા છે, સહેલામાં સહેલા. કોઈ પણ જાતના વિઘન વિના માણસ પહોંચી જ જાય, ગમે એવો સામાન્ય વ્યક્તિ હોય, આ જન્મના નવા આદરવાળો હોય તો એ ભગવાન સુધી પહોંચવું હોય તો આ બે રસ્તા, નામ મંત્ર, ચરિત્ર. ભગવાનના ચરિત્ર, ભગવાનના સંતના ચરિત્ર, ભગવાનના ભક્તના ચરિત્ર, ગમે તે સંભાળે. કારણ કે સંતનું ચરિત્ર સંભાળે તો એ સંતના સંબંધ કરીને ભગવાન જ છે, ભક્તનું ચરિત્ર સંભાળે તો એ ભક્તના સંબંધ કરીને ભગવાન જ છે. એટલે એના ચરિત્રો જે ગાય સાંભળે, પરિશ્રમ વિના પામશે ભવસાગરને પાર. હરિને હરિજનના ચરિત્ર છે ને, એની માટે નિષ્કુળાનંદ સ્વામીએ પરચા વિભાગમાં એમ લખ્યું, પરિશ્રમ વિના પામશે આ ભવસાગરને પાર. પરિશ્રમ જ નહીં કરવો પડે. આ હરિને હરિજનના ચરિત્રોને જે વારે વારે સુનશે ને ગાશે, એને વગર પ્રયત્ન કરે ભવસાગર પાર ઉતરી જશે. આવું સ્વામી કહે છે, પરિશ્રમ વિના પામશે. અને તત્વજ્ઞાન તો પરિશ્રમ જ પરિશ્રમ છે, એને તો ખાલી જાણી રાખવાનું, એમાં બહુ કંઈ સુખ ના આવે. ભગવાનમાં હેત અને પ્રેમ છે ને, એ ચરિત્રોથી થાય. માટે ચરિત્રોને સંભાળવા, લાડુબા જીવબા
મુક્તાનંદ સ્વામી, રાજબા આ બધાએ મોટા મોટા હતા, એ મહારાજના ચરિત્રોને યાદ રાખતા. સદગુરુ રામાનંદ સ્વામીને મળવા માટે શ્રીહરિ તે રીતે તલસતા હતા, અને જેવો પ્રેમભાવ હતો. સતસંગ મે પ્રીત કરત ભયે જૈસે સબહી ચરિત યાદ રખે તૈસે, રામાનંદ સ્વામી કો મિલને હીતા જૈસે શ્રી હરિ પ્રીત કરીતા. રામાનંદ સ્વામીને મળવા માટે જેવો પ્રેમભાવ હતો, જે રીતે શ્રીહરિએ ભુજ પત્ર લખ્યો અને મુક્તાનંદ સ્વામીની પાસે પણ પત્ર લખાવ્યો હતો, તે પત્ર મયારામ ભટ્ટને આપ્યા અને તેઓ ભુજ ગયા. મહારાજને કેવો વિયોગ, રામાનંદ સ્વામીને મળવાનું કેવું, આ બધું સંભાળી રાખતા. આપણે એક એક બબ્બે કડી એવી જોઈએ. ભક્ત ચિંતામણીની અંદર સ્વામીએ લખ્યું છે કે કેવું હતું સ્વામીને, રામાનંદ સ્વામીનો વિયોગ કેવો હતો. કહે મુક્તાનંદ ને ભગવાન, તમે કરો ને સ્વામીનું ધ્યાન, વળી વળી કરે એમ વાતું, દ્રષ્ટ સ્વામીનું કેમ નથી થાતું. સંતોને લોજની અંદર વારે વારે પૂછે, મને રામાનંદ સ્વામીનું દર્શન કેમ નથી થતું. સર્વે સંતને કહે શિષ નામી, ક્યારે મળશે રામાનંદ સ્વામી, વીત્યો વાયદો ના વ્યા દયાળ, મારા ભાગ્ય કઠન યા કાળ. એમ કહી ભરે નયને નીર, દર્શન વિના દિલે દિલ ગીર, એમ કરતા વીતે દિન રાત, કરે વૈરાગ્ય ત્યાગની વાત. રાત દિવસ સંતોને પૂછ્યા કરે, મને રામાનંદ સ્વામીનું દર્શન કેમ નથી થતું, મારા કઠણ ભાગ્ય છે, મારું ભાગ ફૂટલું છે. આવી રીતે પાછા રડવા લાગે નીલકંઠવરની. એ જે મહારાજનું ચરિત્ર, એને મુક્તાનંદ સ્વામી કે આબેહૂબ એવું ને એવું યાદ રાખતા કે કેવો વિયોગ મહારાજને, કેવો રામાનંદ સ્વામીનો વિયોગ હતો. પછી કીધું મહારાજે મુક્તાનંદ સ્વામી, તમે રામાનંદ સ્વામીનું ધ્યાન કરો અને હું તમારી અંદર વૃત્તિ જોડી દઉં અને હું રામાનંદ સ્વામીના દર્શન કરી લઉં. ત્યારે મુક્તાનંદ સ્વામી ધ્યાન કરવા બેઠા અને શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીમાં વૃત્તિ મહારાજે જોડી નીલકંઠવર્ણીએ, અને રામાનંદ સ્વામીના દર્શન નીલકંઠવર્ણીને થયા. ગૌરવાન છે મૂર્તિ સારી, મોટી ફાંદે શોભે સુખકારી, પડે વળ ત્રણ ત્યાં વિશાળ, ઉરે ઓપે છે તરુત માલ. મૂર્તિ પુષ્ટ છે મહારાજ કેરી, વળી શ્વેત ધોતી દીઠી પહેરી. સફેદ ધોતી કોણ પહેરતું હતું? રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામીના દર્શન ધ્યાન દ્વારા નીલકંઠવર્ણીને થયા, આખી સ્વામીની મૂર્તિના દર્શન થયા. પછી મહારાજે આખું વર્ણન સંતો આગળ કર્યું કે મને સ્વામી આવા દેખાના, એટલે સંતોએ તરત કીધું. ત્યારે સંત કહે સત્ય વાત, એ તો સ્વામી શ્રીજી છે સાક્ષાત, જેવો છે રામાનંદ જેનો રૂપ, તેવું તમે જ કહ્યું સ્વરૂપ. જેવું રામાનંદ સ્વામીનું રૂપ છે એવું જ તમે કીધું, એમાં બિલકુલ, કારણ કે સંતોએ જોયા છે, એ તો ભેગાર્યા છે, નીલકંઠવણની ભેગાર્યા નથી. પછી ભગવાન એમ બોલ્યા, સ્વામી રામાનંદજીનું પંડ, તેને દેખું છું ધ્યાને અખંડ, પણ મળશે પ્રત્યક્ષ પ્રમાણ, ત્યારે ટળશે અંતરે તાન. એમ કહી થાય દિલગીર, વળી ભરે નયન માનીર. પાછા રડે. દર્શન થાય છે ધ્યાનમાં તો પણ રામાનંદ સ્વામીના વિયોગમાં નીલકંઠવર્ણી રડ્યા કરે છે. કો પછી છેલ્લે મુક્તાનંદ સ્વામીને એમ કીધું કે સ્વામી,
કુંજી સુ તવિતે સટ માસ, કુંજર નામનું પક્ષી આવે, ઈંડાને આ બાજુ મૂકે, એ હામે કાંઠે હોય, ત્યાંથી વૃત્તિ દ્વારા ઈંડાને સેવે અને ઈંડાપાથી બચ્ચું ત્યાં જન્મી જાય. 6 મહિના સુધી એ બચ્ચું વાટ જોવે અને જો પોતાની માં ન આવે તો 6 મહિના પછી એ પ્રાણ તજી દે છે. કોઈ કારણસર એનું મૃત્યુ થઈ જાય જો માનું અને ના આવે, આ બચ્ચું આ બાજુ 6 મહિના તો ઉડતું થઈ ગયું, પોતાની માં આવે ને, પોષણ પણ હામે કિનારે રહ્યા થકાય પક્ષી કરે, સેવન ઈંડાનું હામેથી વૃત્તિ દ્વારા કરે, પોષણ પણ એ બચ્ચાનું કરે, આખી સેટેલાઇટ સિસ્ટમ છે કુંજર પક્ષીમાં, સેટેલાઇટ સિસ્ટમ. બોલો કેવો વિડીયો કોલ, આજનો નહીં, ભગવાને પક્ષીમાં મૂકેલો છે, કુંજર પક્ષીમાં આખું પોતાનું બચ્ચું હામે કાંઠે છે, એ ઓલા કાંઠે છે, તો ન્યા બેઠા બેઠા લાખ હજારો કિલોમીટર દૂરથી પોતાના ઈંડાનું સેવન અને પોષણ કરે છે. કુંજર નામનું પક્ષી પોષણ કરે છે અને પોષણ કર્યા પછી જ્યારે બચ્ચું ઉડતું થઈ જાય છે અને જો એની માનું મૃત્યુ થઈ જાય, એ જો હામે કિનારે ન પહોંચે તો એ કુંજી સુત છે, કુંજર નામનું જે પક્ષી એનું જે બચ્ચું છે. કુંજી સુત વિતે સટ માસ, તજે તન થઈને નિરાશ, આ તો વીતી ગયા 9 માસ, એમ કહીને થયા છે ઉદાસ. નીલકંઠ વર્ણી કે છે મુક્તાનંદ સ્વામી, કુંજર પક્ષી પણ 6 મહિને એનું બચ્ચું પણ પ્રાણ તજી દે છે. હું તો રામાનંદ સ્વામીનું બચ્ચું છું પણ મને સ્વામી ન્યાથી સેવે છે, મને પોષણ તો આપે છે, પણ મારે પ્રત્યક્ષ દર્શન કરવા છે, એને આજે 9 મહિના વીતી ગયા છે. નીલકંઠ વર્ણી પોતાના ચરિત્રથી એક સદગુરુ પ્રત્યેનું કેટલું અગાધ હેત હોવું જોઈએ આપણને શીખવાડે છે. સદગુરુ પ્રત્યેનું અગાધ હેત એ શ્રીજી મહારાજ પ્રત્યેનું જ અગાધ હેત છે. સદગુરુ પ્રત્યેનો જે ભાવ એ શ્રીજી મહારાજ પ્રત્યેનો જ ભાવ છે. સાચા સદગુરુ પ્રત્યે ખેંચાતું હૃદય એ શ્રીજી મહારાજનું જ ખેંચાણ છે. આજ દિવસ સુધી આ પૃથ્વી પર કોઈ એવો જન્મ્યો નથી અને કોઈ જન્મશે પણ નહીં, મોટા સદગુરુ સંતો ગુણાદિતાનંદ સ્વામી જેવાના શબ્દોના ભાવાર્થને હું કહું છું, શ્રીજી મહારાજના ભાવાર્થને કહું છું, ગોપાળન સ્વામીની વાતોના ભાવાર્થને કહું છું, નિષ્કુળન કાવ્યના ભાવાર્થને કહું છું, આ પૃથ્વી પર આજ દિવસ સુધી કોઈ એવો જન્મ્યો નથી કે જેને કોઈ મોટામાં હેત ના થયું હોય અને ભગવાનમાં હેત થયું હોય, એક એવો નથી. જેને કોઈ મોટા પુરુષમાં હેત નથી થયું, એ પછી મોટા પુરુષ ગમે તે જગ્યાએ ગમે તે સ્થાનમાં હોય, એ ગ્રહસ્થાશ્રમમાં હોય, ત્યાગાશ્રમમાં હોય, પુરુષમાં હોય, સ્ત્રીમાં હોય, પણ એવા કોઈ મુક્તાત્મામાં હેત થયા વિના કોઈને ભગવાનમાં હેત થઈ ગયું હોય એવો એક પણ નથી, કોઈ નથી. નીલકંઠ વર્ણી મહારાજ પણ પોતે શું કહે છે, મને રામાનંદ સ્વામીની ઝંખના છે, આ તો ભગવાન હતા, એને વરી ગુરુ પાછળ આટલા બધા વિયોગની અંદર તલપવાની જરૂર શું હતી, એમને ક્યાં કોઈ ભગવાનને મળવાનું, એ તો સ્વયં જ પરમાત્મા છે. પણ પોતાના ચરિત્રથી એ શીખવાડે છે કે મુમુક્ષુ પોતાના સદગુરુ તરફ આટલો ઢળેલો હોય ત્યારે એ પરમાત્માના દર્શન કરવાને લાયક બને છે, ત્યારે એની કેપેસિટી ભગવાનના ચિત્રને ભગવાનની મૂર્તિને ઝીલી શકે એવી બને છે. જ્યાં સુધી મુમુક્ષુ આટલો પોતાના સદગુરુને વિશે હેતવાળો થયો નથી, પોતાના સદગુરુમાં આસ્તિકતા અને વિશ્વાસવાળો જ્યાં સુધી આટલો થયો નથી, ત્યાં સુધી એ મુમુક્ષુને એટલી ખામી અવશ્ય રહે છે. જો નીલકંઠ વર્ણીને રામાનંદ સ્વામી દેખાય છે જેવા છે એવા, આખે આખું વર્ણન કરી નાખ્યું એટલે કેવા, સંપૂર્ણ દેખાય છે, સંપૂર્ણ મળે છે, છતાં પણ મારે ગુરુના પ્રત્યક્ષ દર્શન કરવા છે. કહે મુક્તાનંદને મહારાજ, આપો આગન્યા જાઓ દર્શન કાજ, તમે કર્યો તો વાયદો જે હ, વિચારો ને વીતી ગયો તે હ. સ્વામી તમે વાયદો કર્યો તો વીતી ગયો, વીતી ગયો,
હવે મારે સ્વામી જવું પડશે રામાનંદ સ્વામી પાસે. અને ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે, તમે રહો, હું પત્ર લખું છું. અને પછી મુક્તાનંદ સ્વામીએ સામે રામાનંદ સ્વામી પર પત્ર લખ્યો કે ગુરુદેવ, આ નીલકંઠવર્ણી જે આવ્યા છે તમારા વિયોગની અંદર તલપે છે, રહેશે નહીં, જતા રહેશે. એનો તપ ત્યાગ તો એવો છે જેમ દિનકર આગળ દીવો, એ પાસે ત્યાગ અમારો એવો. જેવી રીતે સૂર્ય આગળ દીવો કર્યો હોય ને, અમે આવડા બધા જૂનાના, આવડા મોટાના, આટલા બધા વર્ષોથી તમારી પાસે છીએ ને, પણ આ નીલકંઠવર્ણીને જોઈએ છે ને તે એવું લાગે છે કે અમે દીવા જેવા છીએ, આ તો સૂર્ય જેવા છે. એટલે ગુરુદેવ દયા કરીને તમે આવો, નહીં તો આ જતા રહેશે અને દર્શન આપો. અને પછી મુક્તાનંદ સ્વામીએ પાછું મહારાજને શું કહ્યું, તમે રામાનંદ સ્વામીને પત્ર લખો, મેં તો લખ્યો છે પણ તમે લખો. ત્યારે શ્રીજી મહારાજ, જ્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું ને કે તમે પત્ર લખો, ત્યારે મુક્તાનંદ સ્વામીએ જ્યારે કીધું ત્યારે વર્ણીએ શું કીધું, હું શું લખી જણાવું સ્વામીને, કયું ન ઘટે અંતર્યામીને, જાને મનની વારતા તેને, સર્વે લોક હસતા મળજે ને. જે આમ હાથમાં જેમ આમડું જોવે એમ આખા વિશ્વને જોઈ શકતા હોય એવા સદગુરુ રામાનંદ સ્વામી તો અંતર્યામી છે. હું એને હું લખું, મારા હૃદયની તમામ વેદનાને વાતને એ જાણે જ છે, એને મારે શું લખવું. એથી અજાણ્યું નથી લગાર, જાણે સર્વે અંતરમાંહી બાર. આ પ્રકરણોની ક્યારેક આપણે કથા કરશું. આ એક એક કડી એટલી ઊંડાણવાળી છે, એટલી રહસ્યમય છે કે આ રહસ્ય ખોલ્યા વિના ક્યારેય સાચું શિષ્યત્વ પ્રાપ્ત નથી થતું. અને શિષ્યત્વ સાચું જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સદગુરુ થકી જે મેળવવાની છે એ પરમાત્મા રૂપી તત્વ પ્રાપ્ત નથી થતું. શિષ્યત્વને પહેલાં પ્રાપ્ત કરવું પડે છે, પછી પરમાત્માને પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા પછી થઈ શકે છે. પહેલાં પહેલું તો પોતાના સદગુરુ પ્રત્યે મન કર્મ વચને જીવથી આટલો ભાવ જોઈએ કે એથી અજાણ્યું નથી લગાર, જાણે સર્વે અંતરમાંહી બહાર. એને અંદર બહારની બધી ખબર છે, મને કે ન કે, જણાવે ના જણાવે બધી ખબર છે. એટલો વિશ્વાસ સદગુરુમાં હોય. એમ કે છે, એ આગે કરવી ચતુરાઈ તે વિચારી લેવું મન માઈ. હવે આમાં ચતુરાઈ કરવાની તો કોઈ વાત હતી જ નહીં, તો એ આ કડી કેમ અહીં લખાની. ખાલી એટલું જ છે કે ભાઈ મુક્તાનંદ સ્વામીએ નીલકંઠવર્ણીને કીધું કે તમે પત્ર લખો, તો પત્ર લખવાની જ વાત છે. તો નીલકંઠવર્ણીએ એટલું જ કહેવાનું હતું કે ગુરુ અંતર્યામી છે, એને હું શું લખીને જણાવું. તો પાછી આ કડી કેમ લખાય, એ આગે કરવી ચતુરાઈ તે વિચારી લેવું મનમાં, સકારણ આ બધી કડીઓ લખાની છે. બાકી આમાં ચતુરાઈનો કોઈ પ્રશ્ન જ નથી. વાત તો એટલી જ છે મુક્તાનંદ છે કે મેં પત્ર લખ્યો છે તમે લખો, તો નીલકંઠવર્ણીની ભાવના એવી છે કે અંતર્યામી છે, બધું જાણે છે, મારે શું કહેવાનું. આટલેથી વાત અટકી જવી જોઈતી હતી, પણ નીલકંઠવર્ણીએ તરત લખ્યું કે એ આગે કરવી ચતુરાઈ. કહેવાનો અર્થ એટલો છે, કોઈ સાચા સદગુરુ હોય, હું શોર્ટમાં કહું છું કારણ કે આપણે એ કથા નથી કરવાની, આ તો આપણે ખાલી ચરિત્રની પુનરાવૃત્તિ કરીએ છીએ. કોઈ પણ સદગુરુ સાચા હોય એની આગળ જ્યારે મુમુક્ષુ છે એના કરતાં વધારે કંઈક બતાવવા કે ઓવર કરવા જાય ને, એ ચતુરાઈ છે. ચતુરાઈ છે. ડૉક્ટર પાસે દર્દી ગયો હોય અને એને માની લો કે એવી જગ્યાએ પ્રોબ્લેમ છે કે એ ડૉક્ટરને કહેવાય એવો નથી, બતાવાય એવો નથી, હવે ત્યાં ગયો પછી એને વિચાર આવ્યો કે મારે હારું આ કેમ કહેવું, તો એ ડૉક્ટરને એવું કે કેમ આવ્યા હતા ભાઈ, મને માથું દુખતું હતું તેનો રોગ માટે. ના માટે, ડૉક્ટર છે એને તો ખબર પડી જ જાય કે આને માથું નથી દુખતું, કંઈક બીજું છે, પણ કહી નથી શક્યો, કહી નથી શક્યો. વૈદ્ય હોય, એ વૈદ પાસે કોઈ જાય ને તો એવા વૈદ હોય, નાડી આમ તમારી આમ જોઈને એને એને ખબર પડી જાય કે તમારું જીવન કેવું છે, તમે કેવી રીતે સૂતા હશો કે ખાતા હશો, શું કરતા હશો, તમારી શું વૃત્તિઓ છે, એ વૈદ નાડી પરથી કહી દે. હવે એવો જાણકાર વૈદ હોય ને એની પાસે ઓલો વૈદ પૂછે કે તમને આવું થાય છે, તો ઓલો કે ના મને એવું કંઈ નથી થતું. હવે એવું હોય કે આ માની લો કે એ વૈદ જાણી ગયો કે આને ચોરી કરવાના સંકલ્પ રોજ થાય છે,
હાને રોજ રખડવાના સંકલ્પ થાય એના કારણે એની શક્તિ આમાં ન્યૂન પડે છે, એના કારણે એનું પિત્ત વધી જાય છે, વાત વધી જાય છે, એને કંઈક ખરાબ સંકલ્પો થાય છે એના કારણે એની આવી નાડી હાલે છે. હવે એ વૈદ્યતા નાડી પકડી એટલે એને એટલી તો ખબર પડી કે આ વ્યક્તિ સંપૂર્ણ સજ્જન નથી. એને નાડી જોઈને ખબર પડી જાય. હવે નાડી જોઈને પછી એ પૂછે કે તમને આવું કંઈક થાય છે, આવો વિચાર ઓલો કે ના મન નથી થતું, તો પેલો વૈદ્ય દવા કરી જ ના શકે. એને ખબર છે કે આની દવા આ છે, છતાં પણ એ દવા નહીં કરી શકે, કારણ કે ઓલા એ ચતુરાઈ કરી, એને ચતુરાઈ કરી ને, એટલે એ કડીના ભાવાર્થ બહુ ઊંડા છે. ઝાઝા ભાગના સદગુરુ પાસે રહીને ઝાઝા ભાગના મુમુક્ષુ જો ચતુરાઈ કરવાની અંદર જ પોતાનું જીવન વ્યતીત કરી દે તો ક્યારેય સદગુરુ થકી જે પ્રાપ્તિ કરવાની છે મળે નહીં. શ્રીમદ સત્સંગી જીવનનું ચોથું પ્રકરણ ત્યાં સુધી કહે છે, કોઈ સદગુરુ પાસે આપણે રહેતા હોઈએ ત્યારે જેમ બળદ ખેડૂતની પાસે રહે છે એમ રહેવું. બળદ ખેડૂતની પાસે ચતુરાઈ કરે કંઈ? કોઈ દી ના કરે. એ બળદ જેમ ખેડૂત પાસે રહે છે એમ એને આધીન રહે. કોઈ પણ પ્રકારની ચતુરાઈ, કોઈ પણ પ્રકારનું ડાપણ બધું જ મૂકી દે ત્યારે સદગુરુ પરમાત્માનું દાન કરી શકે છે. નહીં તો એ તો સિંહણનું દૂધ છે. ભગવાનનું સ્વરૂપ એટલે શું? સિંહણનું દૂધ. સોનાનું પાત્ર થયા વિના ટકે જ નહીં, કાં બેકી જાય કાં ગાંડો થઈ જાય. સ્વામીએ વાતમાં કીધું એવું છે, એવું જ થાય. એટલે પહેલાં શુદ્ધ પાત્ર બનીએ એટલે ઓટોમેટિક દૂધ રહે. એ આગે કરવી ચતુરાઈ એ વિચારી લેવું મનમાં, એ અમારે તો નથી એવો ઘાટ, પણ તમે કહો છો એટલે લખું છું. પછી નીલકંઠવરની પત્ર લખવા બેઠા. નીલકંઠવરની મારું નામ, તમ શરણ વિના નથી ઠામ, એવો હું આવ્યો શરણ તમારી, સ્વામી સહાય કરજો મારી. હું બધે ફર્યો છું, લોજમાં આવ્યો છું, તમારા સાધુમાં રહ્યો છું, કારણ કે પ્રત્યક્ષ કૃષ્ણ મળે એવો મને આગ્રહ છે. હું તપ કરું છું રાજી કરવા માટે, ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરવા માટે તમને રાજી કરવા કરું છું. આ બધું વૃત્તાંત જે હતું ને એ બધું અહીં આધારાન સ્વામી એમ લખે છે, મુક્ત મુનિ બધું યાદ રાખતા. આપણે પણ યાદ રાખવું જોઈએ. રોજ ચરિત્રોનું થોડું થોડું વાંચન કરતાં શીખવું. ચરિત્રોને વાંચીશું તો યાદ રહેશે, ચરિત્રો વાંચ્યા નહીં હોય તો યાદ નહીં હોય. પ્રકરણ 41 સાનું છે એ આપણને ઘણી વખત 10 વર્ષનો સત્સંગ થઈ ગયો હોય પછી ભક્ત ચિંતામણીનું પ્રકરણ 41, 42, 43ને શું કહેવાય તો કે ત્રિપત્રી કહેવાય એ ખબર ન હોય. કોઈ કે ત્રિપત્રી ખોલો, ભક્ત ચિંતામણી આપણા હાથમાં આપીને કે ત્રિપત્રી ખોલો, તો કઈ પત્રી ખોલે? વાંચી જ ના હોય, સાંભળ્યું ના હોય કે ત્રિપત્રી એટલે શું? ત્રણ પત્ર, મુક્તાનંદ સ્વામીનો, નીલકંઠવર્ણીનો અને રામાનંદ સ્વામીનો. 41મું પ્રકરણ મુક્તાનંદ સ્વામીનો પત્ર, 42મું નીલકંઠવર્ણીનો પત્ર અને 43મો રામાનંદ સ્વામીનો પ્રત્યુત્તરમાં આવેલો પત્ર મયારામ ભટ્ટે આપ્યા પછી. આ ત્રિપત્રી છે. શાંતિપાઠ છે ભક્ત ચિંતનના 29 થી 33 પ્રકરણે શાંતિપાઠ છે. સંત મહિમાનું પ્રકરણ વાંચો ભક્ત ચિંતામણીમાં તો બીજું પ્રકરણ સંત મહિમાનું છે. તો એવા અમુક અમુક વસ્તુ આપણને શાસ્ત્રની વાંચન દ્વારા, કારણ કે એકલું તમે શ્રવણ કરો ને તો શ્રવણમાં તો શું છે, અમે બધું વાતો કરતા હોઈએ પણ શ્રવણ એ કેટલું ધ્યાનથી થાય, પણ વાંચન કરેલું હોય પોતે ત્યારે તમે એકલા હો શાસ્ત્ર સાથે એટલે એનું ચિંતન થાય. એટલે થોડીક થોડીક વાંચન કરવાની ટેવ પણ ભગવાનના ભક્તોએ પાડવી જોઈએ. શ્રવણ ભક્તિ તો રાખવી જ, શ્રવણ ભક્તિ ના છોડવી, નહીં તો ઘણા વાંચનની અંદર પડી જાય, શ્રવણ ભક્તિ છૂટી જાય તો એ પ્રોબ્લેમ. એ ગરીબ વખત એક સ્ટેટમાં ગયેલા વર્ષો પહેલાં, તે સાંજે સભા થાય 8 થી 9, પણ આવે નહીં, ચાતુર્માસ ચાલે. એટલે પછી પૂછ્યું એક દિવસ કે ભગત કેમ નથી આવતા, કે હમણાં શ્રીમદ સત્સંગી જીવનનો રોજ એક અધ્યાય વાંચવાનો નિયમ છે ને, એટલે પછી જોબેથી આવીને વાંચું. એટલે સંતોએ કીધું અમે અઠવાડિયું 10 દિવસ છીએ તો તમારે 8 થી 9 સભામાં આવવું, પછી 9 થી 10 વાંચવું, પછી અમે જતા રહીએ, પછી ક્યાં રોજ કથા વાર્તા. તો કે પણ સ્વામી પેલો નિયમ હોય સત્સંગી જીવનના પ્રકરણ વાંચવાનો એ પછી અધૂરો રહે ને. એ સંતો કે વાંધો નહીં, પૂછ્યું. પછી કોઈ હોય મારી જેવું પૂછી લે ને કે સારું ભગત હાલો આજે હું વાંચીને આવે એ કહો. તો કે એ તો યાદ જ નથી રહ્યું. તો હું વાંચ્યું, સારું ગઈકાલનું કહો, એ નહોતું યાદ, આગલે દિનનું એ નહોતું યાદ. તો ભાઈ શ્રવણ ભક્તિ જરૂરી. શ્રવણ ભક્તિમાં શું થાય, સંતોની કથા વાર્તા સાંભળવાથી સાર મળી જાય, આખી વાતનો સાર મળી જાય ટૂંકમાં. પણ આપણી પાસે સમય છે, સાનુકૂળતા છે, તો આપણે ગ્રંથને પણ વાંચીએ. ગ્રંથને વાંચવાથી આપણને મૂળભૂત જે વાતો છે એમાંથી કોઈ જગ્યાએ પ્રશ્ન ઉઠે સંતોને પૂછી શકાય. માટે ચરિત્રો વાંચવાનો અભ્યાસ ભગવાનના ભક્તોએ રાખવો. સદગુરુ રામાનંદ સ્વામી
જે રીતે શ્રીહરિએ ભુજ પત્ર લખ્યો અને મુક્તાનંદ સ્વામી પાસે પણ પત્ર લખાવ્યો હતો, એ પત્ર મયારામ ભટ્ટને આપ્યા, તેઓ ભુજ ગયા. શ્રીહરિનો પત્ર વાંચીને સદગુરુ રામાનંદ સ્વામી જેવા પ્રસન્ન થયા. તેમણે ભુજના હરિભક્તોને જે વાત કહી એ બધું મનમાં યાદ રાખ્યું હતું. સદગુરુ રામાનંદ સ્વામી પીપળાના ગામમાં આવ્યા. સ્વામીએ શ્રીહરિને દર્શન કરવા ત્યાં પીપળાના બોલાવ્યા. સ્વામી આમ પત્ર જોયા ને, અને સ્વામીને પત્ર બે વાંચ્યા. નીલકંઠ વર્ણીનો પત્ર વાંચતા એમ લખાણું છે શાસ્ત્રોમાં, રામાનંદ સ્વામીની બે આંખમાંથી આંસુડા જતા હતા. બધા વિચારમાં પડી ગયા કે ગુરુ મહારાજ કોઈ દી આવો કોઈનો પત્ર વાંચતા કોઈ દી રડ્યા નથી રામાનંદ સ્વામી, અને રામાનંદ સ્વામી આજ રડી પડ્યા. પાછા સ્વામી આમ માથે અડાડ્યા પત્ર, અને સ્વામીએ પછી એમ કીધું કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, જે ખેલને ભજવનારો છે, આ લોજમાં આવી ગયો છે. જે કોઈને આવે મારા દર્શને આવવું હોય એ લોજ ના આવતા દર્શન, અરે એ ભુજ ના આવતા દર્શન કરવા માટે લોજ જાજો, આવું સ્વામીએ કીધું. આટલો બધો સ્વામીનો ભાવ જોયો ને, બધાને આશ્ચર્ય થઈ ગયું કે નવો આવેલો 21 વર્ષનો આજનો, એની માટે સ્વામી આવા શબ્દો કે. પણ વિચક્ષણ ને બુદ્ધિવાળા હોય એને ખબર પડી જાય કે સદગુરુ આવા શબ્દ આના માટે ક્યારે કહેતા હોય એવું. અને રઘુનાથ દાસ જેવા એને ઊંધો પડ્યો, એક છોકરામાં મોહ પામી ગયા છે. રઘુનાથ દાસને શું લાગ્યું ખબર છે, આ નવો નવો નીલકંઠવર્ણી આવ્યો છે ને, તે છોકરામાં મોહ પામી ગયા છે રામાનંદ સ્વામી, આવું એને થતું એવું છે. સદગુરુ રામાનંદ સ્વામીએ જે રીતે પ્રેમથી દીક્ષા આપી, અનેક રીતે સારો ઉત્સવ કર્યો, શ્રીહરિનું સહજાનંદ સ્વામી આવું નામ રાખ્યું. પછી તે વખતે જેતપુરમાં આવ્યા, ઘણા સ્નેહે કરીને સ્વામીએ શ્રીહરિને પોતાની ગાદી ઉપર સ્થાપ્યા. પછી શ્રીહરિ અતિશય પ્રતાપી દેખાયા ત્યારે રામાનંદ સ્વામીએ સૌને કહ્યું હતું, સંતોને હરિભક્તો, બાઈઓને ભાઈઓ, એ બધાને સ્વયં શ્રીહરિ જેમ વર્તાવે તે પ્રમાણે બધા સંતો અને હરિભક્તોએ વર્તવું, આમ રામાનંદ સ્વામીએ કીધું હતું. આ શ્રીહરિ દેશકાળની ઘણી જ રીતિને સારી રીતે જાણે છે, માટે આ પ્રગટ ભગવાનના સ્વરૂપમાં પરમ પ્રીતિ કરવી. આ શ્રીહરિ સ્ત્રી ધન અને રસાસ્વાદને દેખીને ક્યારેય રાજી ખુશી થતા નથી. આ શ્રીહરિને અમારા વચને કરીને સૌના મોક્ષને માટે મેં પરમ પ્રીતિએ કરીને આ સત્સંગમાં બાંધ્યા છે. આ શ્રીહરિને મેં બાંધ્યા છે, આ રહેવા ગોદોહન માત્ર રહેવા નથી. રામાનંદ સ્વામી કે મેં બાંધ્યા, જ્યારે ગાદી આપવાની થઈ ને ત્યારે શ્રીજી મહારાજ કંઈ આમ હાર પહેરીને તરત ગાદીએ નથી બેસી ગયા, હા બરાબર સરસ કર્યું, ઉદાસ થઈ ગયા છે, ઉદાસ થઈ ગયા છે, રડવા લાગ્યા છે રામાનંદ સ્વામી પાસે. રામાનંદ સ્વામીને કે મને સ્ત્રી અને ધનનો યોગ ગમતો નથી, એનાથી મોટા મોટાને બંધન થયું છે, મને આ નાશ આપશો. રામાનંદ સ્વામી કે મેં તમને યોગ્ય અધિકારી જાણીને દીધું છે, મારા ઘણા ત્યાગીઓ સારા છે પણ એ બધાને મારે ન્યારા રાખવા છે, આમાં રહીને નિર્લેપ રહેવા તમે એક જ છો, એટલે આ ગાદીને સ્વીકારો. જે યથાર્થ અને જે જે મોટા મોટા પુરુષો થયા ને એ લોકોને જ્યારે ગાદીઓ મળી છે ત્યારે રાજી નથી થયા, એ રાજી નથી થયા, એને કાંઈ સત્તા કે કાંઈ મળ્યું ત્યારે રાજી નથી થયા. અને જે રાજી થાય કોઈનું કલ્યાણ કરી ના શકે, એને તેમાં આસક્તિ છે, આસક્તિવાળો વરી કોઈનું કલ્યાણ કરી શકતો હશે? એ તો જેનાથી નિષ્પૃહ હોય, જે પદ પ્રતિષ્ઠા માન અને ગાદીઓથી બિલકુલ નિષ્પૃહ હોય, જેને પરમાત્મા સિવાય કાંઈ જોઈતું નથી, એ અનંતના કલ્યાણ કરે. અને એવા જે ગાદીઓ પર બેઠા ને એવાએ કલ્યાણ કર્યા છે, એમાં કંઈ સુખ નથી. પણ જીવનો ઢાળો આખો જુદો છે, પણ શ્રીજી મહારાજનો આખો ઢાળો જુદો છે, મોટા સદગુરુનો ઢાળો જુદો છે. આ શ્રીહરિને અમારા વચને કરીને સૌના મોક્ષને માટે મેં પરમ પ્રીતિએ કરીને સત્સંગમાં બાંધ્યા છે, તો પણ આકાશની જેમ પોતે નિર્લેપ રહ્યા છે, અંદર રહીને પણ તેઓ લોપાતા નથી. આ દુનિયામાં જે સ્ત્રી માત્ર છે તેને આ શ્રીહરિ માં અને બહેનને તુલ્ય સમજે છે. નાની બાલિકા હોય, રૂપાળી યુવાન સ્ત્રી હોય, તે સૌને એક સરખી જ સમજે છે, છતાં તે સ્ત્રીની સાથે એકાંતમાં રહેતા નથી, આવા નિયમોને દ્રઢતાથી પાળે છે. જ્યારે શ્રીહરિને જેતપુરમાં ગાદી સોંપી ત્યારે સદગુરુ રામાનંદ સ્વામી આટલી વાત કરી હતી, ત્યાર પછી સદગુરુ રામાનંદ સ્વામીએ સ્વધામ જવાનો સંકલ્પ કર્યો. તેમજ જે મહાકાલ જ્વર કહેવાય તેને ગ્રહણ કર્યો, તાવને ગ્રહણ કર્યો સ્વામીએ. તે પછી ફરેની ગામ આવ્યા અને ત્યાં પોતાને રહેવાનો જે સંત આશ્રમ હતો ત્યાં આવીને તેમાં રહ્યા. ત્યાં સ્વામીએ ભૌતિક દેહનો ત્યાગ કરવાનો લાગ જોઈને છોડી દીધો. મોટા પુરુષે ને લાગ ખોડતા હોય, આ લોકમાંથી ક્યારેક અદૃશ્ય થવું હોય ને તો લાગ ખોડી ભાગી જાય, માથું ખંજવાડતા રહી જાય અમુક, કેવો આ તો કરવાનું હતું રહી ગયું ભાઈ, હવે આગળ
એવું છે, લાગ બહુ ખોડે મોટા. ત્યાં સ્વામીએ ભૌતિક દેહનો ત્યાગ કરવાનો લાગ જોઈને એને છોડી દીધો. આ બધી વાતમાં બહુ અનંત રહસ્ય છે, પણ એ સમયાંતરે આગળ ચરિત્રો આવવાના છે ત્યારે ત્યારે આપણે સાંભળીશું. શ્રીહરિ તેમની પાછળ રહ્યા, અનુગામી થયા, બધાને સત્સંગે તેમને માન્ય રાખ્યા. સદગુરુ રામાનંદ સ્વામીના કાર્ય ઉત્તર ક્રિયામાં જે સંતોનો હરિભક્તો હતા એમને શ્રીહરિએ સ્વામીની ગાદી શ્રીહરિને સ્વામીની ગાદી ઉપર બેસાડીને માન્યા પૂજ્યા. પ્રથમ સંતોએ પૂજા કરી, પછી હરિભક્તોએ પૂજા કરી, પછી મનમાંથી પ્રેમમગ્ન થઈને સર્વ દેવોએ શ્રીહરિની પૂજા કરી. આવી બધી વાતો એ ધર્મકુળ આવ્યું ત્યાં સુધીની હતી, તેને રાજબાઈ, મોટીબા, લાડુબા વગેરે ત્યાગીબાઈઓ ધર્મકુળને સાક્ષાત કહેતી હતી. ધર્મકુળ નવું આવેલું એટલે એને આખા મહારાજના ચરિત્રો હમણાં 11 વર્ષ સુધીના એની પાસે મટીરિયલ હતું, 11 પછીનું આ લોકો પાસે હતું. વર્ણવિચરણનું જે હતું બધું સમાધિની સંતો એને મહારાજે મુક્તાનંદ સ્વામીને વાતો કરી હતી એમાંથી હતું. 18 વર્ષ પછીનું બધાય સત્સંગીઓ બધાય મોટે ભાગે જાણતા હતા એવા મહારાજના ચરિત્રો હતા. એ જીવબા લાડુબા ઓલા ધર્મકુળની બાઈઓ આવેલી એમને આ બધી વાતો કરતી. શ્રીહરિએ સત્સંગમાં આવીને અનંત ચરિત્ર કર્યા છે તેનો પાર પમાય તેમ નથી, તે લખવા માંડીએ તો પણ કેટલા લખાય. મુક્તાનંદ સિંહે દાદા ખાચર વગેરેને આ રીતે વાત કહી. સદગુરુ મુક્તાનંદ સિંહનો દેહ જ્યાં સુધી રહ્યો ત્યાં સુધી શ્રીહરિના ચરિત્રોને તેઓ કહેતા હતા. દેહનો કાળ નજીક આવ્યો છતાં શ્રીહરિના ચરિત્રોને કહેવાનો ભાવ તો રહેતો જ હતો. સ્વામીએ મહારાજ ધામમાં ગયાને 1 વર્ષમાં દેહ છોડી દીધો છે. 1 વર્ષ દરમિયાન સ્વામી આ ચરિત્રો દાદા ખાચરને કીધા. દેહમાં શક્તિ નહોતી ત્યારે પણ સ્વામી ચરિત્રો કહેતા. ધર્માખ્યાન ગ્રંથને દેહ પડતા પડતા પણ રચતા રહ્યા. તે પૂરો ગ્રંથ ગઢપુરમાં રચ્યો. સૂતા સૂતા ગ્રંથને શુદ્ધ કરતા હતા. આ મોટા સાધુની મહેનત તો જો, આપણે સોફામાં બેઠા બેઠા સાંભળી નથી શકતા. એક દિવસની કથા છૂટી જાય તો આપણને કાંઈ બળતરાય નથી થતી, કાલનું તરંગ રહી ગયું છે, ખવારનું આ રહી ગયું છે, કાંઈ નહીં. 2 દિન ના સાંભળીને 3 દિન સાંભળી તો કે સાંભળીએ જ છે કથા. આવું થાય છે. એક દિવસની કથા ચૂકાઈ જાય તો આપણને એની બળતરા નથી, એક દિવસનું તરંગ ચૂકાઈ જાય તો આપણને એની બળતરા નથી. આ મોટા સાધુને એક એક પેજનું સંશોધન કરવાનું સૂતા સૂતા પણ મહેનત કરતા. મોટાની મહેનતને આપણો દાખલો શું, એના દાખલા આપણા માટે કર્યા તોય આપણે રહી જાય ગાફલતાથી. તમે કથા વાર્તા સાંભળો છો પણ કન્ટિન્યુ રાખો, એમ નહીં સોમવાર સાંભળીને, બુધવાર સાંભળીને, શુક્રવાર સાંભળીને, રવિવાર સાંભળીને, હવાર સાંભળીને, સાંજે ના સાંભળી, એવું નહીં. કન્ટિન્યુ એવો ટાઈમ તો મળી જ રહે. સેટિંગ કરી દો ગમે ત્યાં, ડાઉનલોડ કરીને રાખી મૂકો. કન્ટિન્યુ જોઈએ. કથા છે સાતત્યનો વિષય છે, સતત સાંભળવી. ગ્રંથના લખેલો કાગળ હાથમાંથી વારંવાર પડી જતો છતાં એ કાગળને છોડતા ન હતા. શું મુક્તાનંદ સ્વામીની આ એક આપણને બધાને એક પિયુષ પાવાની, એક મા જેમ પોતાના દીકરાનું જતન કરે એવું જતન કરવાની સ્વામીની ખેવના તો જોઈએ. એ સમયે નિત્યાનંદ સ્વામી નામે સુખધામ વિદ્વાન સંત ત્યાં આવ્યા. તેઓ શ્રીહરિના સદગુણોનું પાત્ર હતા. શ્રીહરિની બધી ઈચ્છાઓને સમજતા હતા. જ્યારે શ્રીહરિ સ્વધામ પધાર્યા ત્યારે નિત્યાનંદ સ્વામીને પોતાની પાસે રાખ્યા હતા. બીજા શ્રીહરિના સેવકો મુકુંદાનંદ બ્રહ્મચારી આદિ હતા, તેઓ પાસે બેઠા હતા. પછી શ્રીહરિ નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી એ બેની આગળ બોલ્યા, અમારા 2 પુત્ર અયોધ્યા પ્રસાદજીને રઘુવીરજી છે, તેમને સર્વે રીતે શીખવાડારૂપ સેવા કરજો, એને સત્સંગની રીત શીખવાડજો. આપણા સત્સંગની જેટલી રીત છે બધી બંનેને શીખવજો. સત્સંગી જીવન નામે જે અમારો ગ્રંથ છે તે બંને ભાઈઓને પ્રેમથી ભણાવજો. બહુ નાના હતા રઘુવીરજી અને અયોધ્યા પ્રસાદજી, 14-16 વર્ષના, તો કે એમને તમે ગ્રંથ ભણાવજો. સંતો અને હરિભક્તો સૌ બંને આચાર્યોની સેવા કરજો. મંદિર અને હરિભક્તોના માલિક તે બંને છે, આવી વાત તમારે તેમને કહેવી. તે બંનેમાં પરસ્પર હેત રહે તેટલા માટે દેશ વિભાગના 2 પત્ર લખ્યા છે. તે બંને આચાર્યોમાં જે વિરોધ કરાવશે તે બધી જગ્યાએ વિમુખ છે. બંને આચાર્યો એક વ્યવહારની વ્યવસ્થા માટે છે, અમદાવાદ કે વરતાલ બંને ગાદીઓ છે વ્યવહારની વ્યવસ્થા માટે છે. બાકી શ્રીજી મહારાજની જ બંને સ્થાપેલી ગાદીઓ છે. બંને ભાઈઓમાં જે હેત રખાવશે તે અમારા છે, જે કુસમ કરાવશે તે અમારા નથી. અમારી આવી મરજી છે તેને તમારે સૌએ દિલથી માનવું. શ્રીહરિએ તેટલું બંને મોટેરા સંતોને કહ્યું અને પછી બંને આચાર્યોને કહેવા લાગ્યા, તમે બંને ભાઈ છો એટલે તમારે પરસ્પર હેત રાખવું. પરસ્પર હેત રાખવાને માટે તો મેં તમને બંને મારા પુત્ર કર્યા છે. તમારા બંને ભાઈઓમાં જે કોઈ ભેદભાવ રાખશે તેના અંતરમાં સુખ નહીં રહે. એમાંય જે જાણીને ભેદભાવ રાખશે તેના વંશનો ઉચ્છેદ થઈ જશે. આવા મહારાજે
રૂડા આશીર્વાદ ને શાપ બંને આપેલું છે. આપણે બંને પદ છે જે મહારાજના સ્થાપેલા એને આપણે માનીએ છીએ, એને વંદન કરવા અને એને શ્રીજી મહારાજની આજ્ઞાએ શ્રીજી મહારાજે જે જે પ્રકારની એના માટે માનવાની આપણને આજ્ઞા કરી છે એ પ્રકારથી માનીને આપણો સળંગી સંપ્રદાય છે એને જ આપણા પૂજ્યપાદ ગુરુજી વર્તી અને અત્યારે ચાલી રહ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતન સાગરના સપ્તમપુરમાં શ્રીહરિના ચરિત્રનું પુનઃ વિહંગ અવલોકન કર્યું એ નામે 48મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.